જયશ આ સમગ્ર ઘટના છે તેને આમ તો અગ્નિકાંડ કહી શકાય પરંતુ અગ્નિકાંડની પાછળ આ હત્યાકાંડ છે આ બેદરકારીનો કાંડ છે આ કાંડના એટલા મોટા પ્રત્યાઘાતો અત્યારે પડ્યા છે કે મુખ્ય સીપી સહિત ભાવનગરના સીપી અધિકારી સહિત કુલ ત્રણ પોલીસ અધિકારીઓની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે મહાનગરપાલિકાના કમિશનરને પણ જવાબદાર ક્યાંક ને ક્યાંક આ જે સમગ્ર ઘટનાની અંદર જેમાં મુખ્યમંત્રી સહિત ગૃહ રાજ્યમંત્રી અને તપાસ અને જે જે રીતે સીટ એસઆઈટીની જે ટીમ આખી રચાણી છે તેના પ્રાથમિક તપાસની અંદર જે જે કોઈ કસુરવાર છે તેના પર પગલાં લેવામાં આવ્યા છે અને તમામ જે નવા અધિકારીઓ પણ અત્યારે મૂકી દેવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર ઘટનાની અંદર દુઃખદ વાત એ છે કે સતત અત્યારે જે આ ઘટનાની અંદર જે અધિકારીઓની ચોક્કસપણે જે રીતે રાજ્ય સરકાર સંવેદનશીલ સરકાર ગણવામાં આવે છે તેણે અત્યારે બે દિવસ પછી ત્રણ દિવસ પછી અત્યારે પગલાં લેતા દેખાય છે પરંતુ પહેલેથી આવી છે 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 અને સામે દેખાઈ જે 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 અત્યારે કમિશનર સીપી તે ગેમ ઝોન ની અંદર જોવા મળ્યા હતા તેવી જ રીતે અગાઉ આજ રાજકોટના મહાનગરપાલિકાના મેયર થી લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધારાસભ્યો સાંસદ પણ જે મળતી માહિતી અનુસાર આ ગેમ ઝોનની મુલાકાત લઈ ચૂક્યા છે ત્યારે જે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અને જે જે રીતે જે રીતે રાજ્ય સરકાર આ સમગ્ર ઘટનાની અંદર જે લોકોની સાથે રહેવાની વાત કરી રહ્યા છે પીડિતોની સાથે રહેવાની વાત કરી રહ્યા છે ત્યારે એવું લાગી રહ્યું છે કે અને લેવા જોઈએ દાખલો બેસવો જોઈએ જે રીતે આ માત્ર અધિકારીઓની સસ્પેન્ડ કે બદલીથી આ મામલો છે તેમાં લોકોને સંતોષ પીડિતોને સંતોષ મળે તેવું લાગતું નથી રાજ્ય સરકાર અને સંગઠન જે શાસક સંગઠન છે તેમણે દાખલો બેસાડવો જોઈએ આની અંદર આ સમગ્ર ઘટનાની અંદર મહાનગરપાલિકાના માત્ર કમિશનર કે કમિશનર કે જે અધિકારીઓ ટીપી વિભાગના અધિકારીઓ ચોક્કસપણે જવાબદાર છે પણ સાથે ને સાથે જે રાજકોટ મહાનગરપાલિકાના રાજકોટ મહાનગરને સારું અને શ્રેષ્ઠ બનાવવાની વાતો કરનાર અને સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન અને હોદ્દેદારોની પણ જવાબદારી છે જયશ કરુણતા સાથે કેવું પડે કે મહાનગરપાલિકાની અંદર જ્યારે રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે ચોક્કસપણે અત્યાર સુધી વાયદા અને ફાયદાની વાત કરનાર તમામ લોકો કેમ્પમાં જે અત્યારે સિવિલ હોસ્પિટલની અંદર પોતાના શબની વાત નથી કે તો જયશ અવશેષો માટે લોકો તડફડિયા મારી રહ્યા છે વલખા મારી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાનો એક પણ કોર્પોરેટર મેયર સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન ત્યાં કલાકો સુધી ઊભા નથી રહ્યા ટીવી ની ટીમ જ્યારથી ઘટના બની ત્યારથી અત્યાર સુધી પીડિતાઓની સાથે રહ્યા છે અને એક એક ઘટના ને તમામ ઊંડાણ